अमदावादना ठक्कर बाबानगर में एक विद्यार्थी गुम थता होबाळो मच्यो छे। विद्यार्थीना वालीओए शाळा में विरोध नोंधाव्यो छे। ठक्कर बाबानगर पासे आवेली रघुवीर स्कूल में होबाळाना दृश्यो सामे आव्या छे। 24 कलाक बाद पण विद्यार्थी घरे न आवता वालीओमां रोष जोवा मळी रह्यो छे। शाळा तरफथी कोई जवाब पण न अपातो होबाळानो वालीनो आक्षेप छे। धोरण 9 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગઈકાલથી ગુમ છે। આ દ્રશ્યો અમે આપને અત્યારે બતાવી રહ્યા છે। શાળામાંથી વિદ્યાર્થી બહાર નીકળતો હોય તેવા આ દ્રશ્યો અત્યારે જોવા મળ્યા છે। જો કે બહાર નીકળેલો આ વિદ્યાર્થી હજુ સુધી ઘરે પહોંચ્યો નથી, તેથી વાલીઓ ચોક્કસ અત્યારે ચિંતામાં છે। અન્ય વાલીઓ પણ તેમની સાથે અત્યારે પહોંચ્યા છે અને શાળાની બહાર હોબાળાના દ્રશ્યો પણ આજે સામે આવ્યા છે। રઘુવીર સ્કૂલના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે જ્યાંથી વિદ્યાર્થી અત્યારે ક્યાં છે તે સવાલ હવે પૂછાઈ રહ્યો છે। एक शाळानी अंदर अने बीजी तरफ शाळानी बहार बंने ना दृश्यो मैं आपने बतावी रह्या छे। जो के अत्यारे आ दृश्यो थी पण वधु घेरा सवालो छे के विद्यार्थी क्यां छे। छेल्ला 24 कलाक थी विद्यार्थी नो कोई ज पत्तो लाग्यो नथी। વધુ જાણકારી અમારા સંવાદદાતા દર્શન આપી રહ્યા છે। દર્શન, વિદ્યાર્થી ક્યાં છે સવાલ ચોક્કસ છે, કારણ કે 24 કલાક થઈ ગયા છે। વાલી પાસે શું કોઈ વિગતો છે? શાળા શું કહી રહી છે આ મામલે? વિધિ, બાળક ગુમ થયા અને 24 કલાક જેટલો સમય થઈ ચૂક્યો છે। વાલીઓ આસપાસના બાગ બગીચા મંદિરો મિત્રોના ઘરો જે જે જગ્યા ઉપર બાળક જઈ શકે ત્યાં તપાસ કરી ચૂકી છે, પરંતુ હજુ સુધી બાળક મળી આવ્યો નથી। અને આ જ બાબતને લઈને વહેલી સવારથી જ જે વાલીઓ જે છે તે શાળા ઉપર જે રઘુવીર વિદ્યા વિહાર જે શાળા જે છે ત્યાં પહોંચી ગયા હતા, હોબાળો કર્યો હતો અને બાળક ક્યાં ગયો છે તેનો જવાબ શાળાના સંચાલકો પ્રિન્સિપાલ શિક્ષકો પાસે માગ્યો હતો અને બાળક શોધી લાવે તે માગ કરી હતી। સાથે પોલીસ પણ અહીંયા જોઈ શકાય છે કે પહોંચી ચૂકી છે, કારણ કે બાળક ગુમ થયાના 24 કલાક જેટલો સમય થયો છે અને બાળક મળી નથી આવ્યો। જે પ્રમાણે વિગત મળી રહી છે, એક સ્વાધ્યાય પોથીને લઈને આ જે શિક્ષક દ્વારા જે છે બાળકને ઓફિસમાં જે સ્કૂલની ઓફિસમાં મોકલવામાં આવ્યો હતો ત્યાં બાળકોને સમજાવવામાં આવ્યા હતા અને વાલીઓને પણ બોલાવવામાં આવ્યા હતા, પરંતુ વાલીઓ પહોંચે તેની પહેલાં બાળક જે છે તે અહીંયાથી જતો રહ્યો, જેના સીસીટીવી ફૂટેજ પણ જોઈ શકાય છે કે બાળક બાંકડા ઉપર બેઠો હતો અને ત્યાંથી જે અન્ય બાળકો પણ આસપાસ કમ્પાઉન્ડમાં હતા, પરંતુ તે સમય દરમિયાન તે ત્યાંથી પસાર થઈ જાય છે। શાળાના સંચાલકો શિક્ષકોનું કહેવું છે કે પ્યુન હતા, પટ્ટાવાળા હતા, તે કચરાની કામગીરી કરતા હતા, તે સમય દરમિયાન તે અહીંયાથી નીકળી ગયો, પણ સવાલ એ છે કે બાળકને બહાર શા માટે બેસાડ્યો હતો અને જો બહાર બેસાડ્યો તો તેની પાસે કેમ કોઈ રાખવામાં ના આવ્યું હતું? કેટલાક પરિજનો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, આ બાળક ગુમ થયો છે, જવાબદારી કોની? સ્કૂલવાળાની જ જવાબદારી છે, સ્કૂલવાળાની જવાબદારી છે, કારણ કે એ લોકોને છે ને સ્કૂલમાં બેસાડવામાં આવ્યો હતો, સ્કૂલમાં બેસાડવામાં આવ્યો તો તેને ઓફિસમાં બેસાડવા જોઈએ તો શું કામ એને બહાર બેસાડ્યો, અને બહાર બેસાડ્યો તો પછી શું કામ એમને સિક્યુરિટી ને એ બધી કંઈ મળ્યું નહીં, સિક્યુરિટી ને એ બધું મળ્યું નહીં ને, કારણ કે સ્કૂલવાળાનો જોબ અને એ લોકો કંઈ એક્શન બી નહીં લઈ રહ્યા, સ્કૂલવાળા કોઈ એક્શન લે તો કંઈ ખબર પડે ને, સ્કૂલવાળા કોઈ એક્શન બી નહીં લઈ રહ્યા, અને અમારે હવે મારો ભાઈ મળે ના મળે એમની જવાબદારી એ લોકો શું લેશે? બાળકના પિતા અહીંયા છે, તમે શું કહેશો આ ઘટના બની તમે કોને જવાબદાર ઠેરવો? સ્કૂલના ડિસિપ્લિનનો હું જવાબદાર માનીશ, બરાબર, એ લોકોની કોઈ જ મતલબ સિક્યુરિટી નથી બાળકો માટે, બરાબર, બાળક જ્યારે અહીંથી ગયું છે તો એમની બી કોઈ સિક્યુરિટી તો હોવી જોઈએ ને કે બાળક ચાલુ સ્કૂલે બહાર નીકળે કઈ રીતે? ઠપકો આપ્યો તો સ્વાધ્યાય પોથીની માથાકૂટ હતી, હવે એ તો અમને ખબર નથી, જ્યારે કુટેજ માંગીએ છીએ કુટેજ મળતા નથી, એ લોકો શું કહે છે તમને? અમને તો એવું જ કહે છે કે અમે કોઈ ઠપકો આપ્યો નથી, અમે તમને ફોન કરીને બોલાયા છે, શેના માટે બોલાયા હતા? આ જ સ્વાધ્યાય પોથી ઘરેથી લઈને એની બીજા છોકરાની જે લીધેલી હતી એ તો એને પરત આપી દીધી ત્યારે ત્યારે, પણ એના અભ્યાસ માટે એમણે ઘરેથી કોલ કરીને મંગાવ્યો. હવે પોલીસ ફરિયાદ કરશો, શું કરશો કે બાળકને તમે અલગ અલગ જગ્યાએ શોધી રહ્યા છો? અમે બાળકને કાલે સવારથી શોધી રહ્યા છીએ, રાત્રે 3 વાગ્યા સુધી શોધ્યું, આજે બપોરના 12 વાગવા આવ્યા છે, હજુ સુધી બાળક મળ્યું નથી, એટલે હવે અમે પોલીસ કમ્પ્લેન કરવા જઈ રહ્યા છીએ, આગળની કાર્યવાહી બધી આગળ જે એક્શન લેવું હશે અમારી રીતે આગળની કાર્યવાહી કરશે. તમે શું કહેશો, સ્કૂલની બેદરકારી ખરી આમાં? હા છે જ ને, ઓફિસમાં બોલાવી તો બાળકની ભૂલ હોય તો બાળકને એને વાલી આવે ત્યાર સુધી અંદર બેસાડવા જોઈએ, તો એ બહાર બેસાડી છે, પૂછવામાં આવ્યું તો કે છે કે એને અમે એના કા કા અમના હિસાબથી એ બહાર બેઠો હતો,
પણ એને એમને કામના હિસાબથી નહીં, કોઈ ટાઈમે એમ કહે છે કે વાલી આવ્યા હતા એટલે અમે બહાર બેસાડ, કોઈ ટાઈમે એમ કહે છે પાણી પીવાના બહાનાથી એ બહાર ગયો તો બહાર બેસ. પણ તમારી જવાબદારી શું હતું કે અંદર બેસાડવાનું નહીં તો ક્લાસમાં બેસાડવાનું, અને અંદર બેઠો તો તમે એક જણને બહાર તો એના સાથે રાખવા જોઈએ ને. એટલે સીધી રીતે વાલીઓ જે છે તે શાળા ઉપર આક્ષેપો કરી રહ્યા છે, શાળાની બેદરકારી, સંચાલકની શિક્ષકની બેદરકારી તેવું જણાવી રહ્યા છે. અહીંયા જોઈ શકાય છે આ ટ્રસ્ટીની ઓફિસ જે છે, અહીંયા શિક્ષકો બેસે છે, ટ્રસ્ટી બેસે છે, તે જગ્યા ઉપર અહીંયા જોઈ શકાય છે, તેમની સાથે પણ વાત કરીશું. આપ શું કહે છે, બાળક ગુમ થયો છે, તમે અહીંયા બેઠા છો, જવાબદારી કોની, શાળાની ભૂલ છે? સાહેબ શાળાની ભૂલ તો એવું તો નહીં કહી શકીએ, કારણ કે અમારા પ્યુન બી હતા અને પ્યુન કચરો ઠલવા ગયા એટલી વારમાં બાળક જતું રહ્યું છે. હવે નાનું બાળક બી નથી, 9મા ધોરણનું મેચ્યોર બાળક છે, બરોબર છે, અને રિસેસમાં બધા બાળકો બહાર જતા જ હોય છે. ઠપકો શેની બાબતે? ઠપકો અમે બાબતે કોઈ બાબતે અમે બાળકને ઠપકો આપ્યો જ નથી, અમે ખાલી એટલું જ કીધું છે કે ભાઈ તું તારા વાલીને બોલાવીએ અને એસાઇનમેન્ટ લઈને તું તારા વાલી આવે ત્યાં સુધી તું બેસ. હવે એ એમના મમ્મીથી એટલો બી ગયેલો છે, કારણ કે એના મમ્મી રોજ એમને મારતા હશે કે વોટ એવર જે બી એમનો ઘરનો પ્રશ્ન હશે, બરોબર છે, બાળક એમથી બી ગયેલો હતો અને એ બી એમના પપ્પાએ બી આપણી સામે રજૂઆત કરેલી છે. બાળક બી ગયો હતો તમે કહો છો ચલો એને કારણે, પણ અહીંયા બેસાડ્યો તો કોઈકને તો સાથે રાખવા હતા, બે પટ્ટાવાળા હતા જ, પણ કચરાની ગાડી આવી એટલે કચરો ઠલવા ગયો એટલે વારમાં બાળક ત્યાંથી. જવાબદારી સ્કૂલની નથી, બેદરકારી સ્કૂલની, બેદરકારીની અમે સજાગ છીએ જ, અમે અમારી રીતે બધા પ્રશ્નો ધ્યાન રાખીએ જ છીએ અને અમે પટ્ટાવાળા બી ત્યાં ગેટ ઉપર રાખીએ જ છીએ. હવે બાળકને કંઈ થયું તો કોણ જવાબદારી લેશે? જવાબદારીમાં તો સાહેબ એવું છે કે શાળામાંથી ગયો છે, રિસેસમાં બધા બાળકો બહાર જતા જ હોય છે. એટલે રિસેસમાં બધા બાળકો બહાર જતા રહે છે તેવું નિવેદન તેઓ આપ્યું છે. એટલે કે સીધી રીતે આ જે આખી ઘટના બની છે તેની અંદર આ ક્યાંક છટકબારી આ જે સંચાલકો શિક્ષકો જે છે તે શોધી રહ્યા છે અને આ પ્રકારનો માહોલ જે છે તે શાળાની અંદર જોવા મળી રહ્યો છે. અહીંયા આ જોઈ શકાય છે કે આ જે જગ્યા આ જે બાંકડો હતો, અહીંયા કેમેરામેન હિરેન જોશીને કહીશ, આ બાંકડા ઉપર જે છે આ બાળક બેઠો હતો અને રિસેસનો સમય હતો અને તે સમય દરમિયાન આ ગેટમાંથી તે બહાર નીકળે છે અને સીસીટીવી આ ઉપર જોઈ શકાય છે, તેમાં પણ આ દ્રશ્યો કેદ થયા છે કે જેમાં ક્લાસરૂમની અંદર પણ સીસીટીવી હતા કે જ્યાં તેને સમજાવવામાં આવ્યું હતું. એટલે બધા સીસીટીવી છે, પરંતુ જે સમય દરમિયાન આ બાળક નીકળ્યો ત્યારે અહીંયા કોઈ પટ્ટાવાળા કે પ્યુન અહીંયા ધ્યાન ન રાખતા હતા, તેના કારણે જ આ બાળક સવાલો અનેક છે. હવે બાળક વહેલી તકે માતા-પિતા પાસે પહોંચે જરૂરી છે. આ મામલે હવે શું પોલીસ કોઈ કાર્યવાહી કરે છે કે કેમ એ પણ જોવું રહેશે.